મહેસાણા નગરપાલિકા 300% જેટલા ટેક્સ વધારાને લઈ ચર્ચામાં છે, તો આ સામે જ બીજી તરફ વાત કરવામાં આવે તો સિટી બસ સેવાને લઈ ભારે વિવાદ છેડાયો છે। નગરપાલિકા દ્વારા શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તાર સુધી સિટી બસ દોડાવાય છે, તો બીજી તરફ શહેરના જ કેટલાક વિસ્તારમાં સિટી બસ સેવાનો લાભ મળતો નથી, પરંતુ નગરપાલિકા સિટી બસ સેવામાં વાર્ષિક 1 કરોડની ખોટ કરી રહી છે। ત્યારે પ્રતિ બસ 150 કિલોમીટરની દૈનિક ભરપાઈ કરવાના ટેન્ડરને પગલે નગરપાલિકાને મોટો આર્થિક બોજ પડી રહ્યો છે। પત્ર એટલા માટે લખ્યો છે કે આની અંદર થોડા વેરો ઘટાડે તો ન હોવો જોઈએ। આ વેરા વધારાના પૈસે ગ્રામ્ય વિસ્તારની જનતાને લાભ શું કરવા? મહેસાણાની સિટી બસ સેવા જોઈએ આપણે તો મહેસાણાના નગરપાલિકા વિસ્તારમાં રહેતા નાગરિકોના પૈસે ચાલતી આ રહી યોજના ગ્રામ્ય વિસ્તારની અંદર પંચાયતમાં સેવા આપે છે, શું કરવા? સેવા આપવી પડે, પંચાયતનો વેરો પંચાયત લે છે, ત્યાં આગળ લાભ આપવામાં આવે છે, પણ નગરપાલિકા વિસ્તારમાં આ વેરાના પૈસે કોઈ પણ જાતનો લાભ મળતો નથી, બસ કરતા હોય છે, એટલા માટે પંચાયત વિસ્તારમાં પણ બસ જતી હોય છે। અને જે તમે કીધું કે જે મહેસાણા શહેરની જે જરૂરિયાતવાળી પ્રજા છે ત્યાં બસ જતી નથી, તમારે તમે જે ધ્યાન ઉપર લાવ્યા અને જ્યાં જરૂર પડશે અને જ્યાં સિટી બસની સેવા જાય એવી હશે અને આ સિટી બસ જે મિની બસ છે એ જશે અને એ રસ્તા આવશે અને ત્યાં જતી હશે, ક્યાંક ગીચ વિસ્તાર નહીં હોય અને ત્યાં જતી હશે, ચોક્કસ મહેસાણા શહેર તમે જે ધ્યાન ઉપર લાવશો અમારા, તો ચોક્કસ એ વિસ્તારમાં પણ સિટી બસ ચલાવવાનો અમે પ્રયત્ન કરીશું।